નમસ્કાર, આપ જોયા છે સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. દિલ્હીની હવા વધુ ઝેરીલી બની. દિલ્હીમાં દિવસ અને દિવસે પ્રદૂષણની માત્રામાં વધારો. નોઈડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 583 રેકોર્ડ થયું, તો દિલ્હીમાં 482, ગુરુગ્રામમાં 548, લોધી રોડ 475, એરપોર્ટ રોડ પર 508 નોંધાયો. નોઈડામાં પ્રદૂષણમાં વધારો. નોઈડામાં સવારે ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી. સ્થાનિકોએ માસ્કનો ઉપયોગ કર્યો. ગુરુગ્રામમાં પ્રદૂષણમાં ખૂબ જ વધારો. ગુરુગ્રામનો એક્યુઆઈમાં વધારો નોંધાયો. ઝેરી હવાનું પ્રમાણ વધ્યું. સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પ્રદૂષણમાં વધારો. ગાઝિયાબાદમાં ઝેરી હવાનું પ્રમાણ વધ્યું. પ્રદૂષણના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ. હિમાચલ પ્રદેશના કુલુ, લાહોલ સ્પીતિમાં ભારે બરફ વર્ષ્યા. ભારે બરફ વર્ષાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. કુલુના રોહતાંગ માર્ગ પર અનેક વાહનો ફસાયા. જમ્મુ અને કાશ્મીરના રામબાણમાં ભૂસ્ખલન. ભૂસ્ખલનના કારણે જમ્મુ કાશ્મીર શ્રીનગર હાઇવે અસરગ્રસ્ત થયો, તો હાઇવે પર રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી દેવાઈ. રાજસ્થાનના સાંભર સરોવર પાસે અનેક વિદેશી પક્ષીઓના મોતને લઈને એકે કટારીયાએ લીધી મુલાકાત. એપેક્સ સેન્ટરના પ્રોફેસર પક્ષીઓના મૃત્યુનું કારણ જાણવા સાંભર સરોવરની લીધી મુલાકાત. આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની જામીન અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટ આપી શકે છે ચુકાદો. ચિદમ્બરમે કરી છે નિયમિત જામીન અરજી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં પોલીસે બીએચ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હોસ્ટેલમાં થયેલી હિંસાને પગલે હોસ્ટેલમાં ન રહેતા 15 લોકોની ધરપકડ કરાઈ. અલીગઢમાં 251 યુગલના સીએમ ગ્રુપ મેરેજ સ્કીમ હેઠળ થયા લગ્ન. 251 યુગલોના એક સાથે લગ્ન સીએમ સ્કીમ હેઠળ કરવામાં આવ્યા, તો લગ્નમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. મદુરાઈમાં શેરી કૂતરાઓનો આતંક જોવા મળ્યો. છેલ્લા 6 મહિનામાં શેરી શ્વાનોના આતંકને કારણે અંદાજે 10 વાહન ચાલકોના મોત થયા. શેરી શ્વાનનો આતંક ઓછો કરવા હાલમાં પ્રયત્નો ચાલી રહ્યા છે. કોચીમાં બાળકોએ કરી બાળ દિવસની ઉજવણી. પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળ દિવસની ઉજવણી કરાઈ. ઉજવણીના ભાગરૂપે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. ઔરંગાબાદમાં એક એનજીઓએ વિશ્વ ડાયાબિટીસ દિવસની કરી ઉજવણી. વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ માટે અવેરનેસ વોકનું આયોજન કરાયું. ભુવનેશ્વરમાં સીએમ નવીન પટનાયકે સ્કૂલના બાળકો સાથે કરી મુલાકાત. સીએમ નવીન પટનાયકે પોતાના ઘરે બાળકો સાથે મુલાકાત કરી, આ ઉપરાંત બાળકોને ચોકલેટ આપી. રામેશ્વરમમાં પાણી ભરાઈ રહેવાના મામલે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. રેલવે લાઇન પાસે પાણી ભરાઈ રહેવાના કારણે સીપીઆઈ કારીગરોએ કર્યું વિરોધ પ્રદર્શન. અરૂણાચલના બુમલા પાસમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઇન્ડો ચાઇના બોર્ડરની લીધી મુલાકાત. ઇન્ડો ચાઇના સરહદે આવેલી અનેક જગ્યાની પણ તેમણે લીધી મુલાકાત. બેંગલુરુમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ બાદ ખુશીનો માહોલ. 44 બેઠક પર જીત મેળવવાને કારણે ભાજપના કાર્યકર્તાઓએ જીતની કરી ઉજવણી. દિલ્હીમાં જેએનયુ પાસે શાંતિનો માહોલ. છેલ્લા કેટલાક દિવસથી ફી વધારા મામલે ચાલી રહેલા વિરોધને પગલે જેએનયુમાં શાંતિનો માહોલ. હાલ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, શિવસેના, એનસીપીમાં ચર્ચાનો દોર યથાવત. ત્રણે પાંચે કોમન મિનિમમ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેમાં ખેડૂતોની દેવા માફી, રોજગાર વીમા, ફસલ યોજનાની સમીક્ષા, છત્રપતિ શિવાજી મહારાજ અને બીઆર આંબેડકર સ્મારક જેવા ત્રણ મુદ્દાઓની બની સહમતિ. મહારાષ્ટ્રમાં સરકાર બનવાની કવાયત તેજ થતી જઈ રહી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની આંદ્રામાં એમઆઈટીમાં મળી સમન્વય સમિતિની બેઠક. એનસીપીના જયંતિ પાટીલ, છગન ભુજબળ રહ્યા હાજર, તો કોંગ્રેસ તરફથી બેઠકમાં પૃથ્વીરાજ ચૌહાણ રહ્યા હાજર. શિવસેનાના એકનાથ શિંદે રહ્યા હાજર. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર લડાકુ વિમાન રાફેલ ડીલ અંગે કર્યું ટ્વીટ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફે તેમના ચુકાદાની સાથે રાફેલ કૌભાંડની તપાસના ખુલ્લા દ્વાર. હવે આ કૌભાંડની તપાસ ગંભીરતાથી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના ચોકીદાર ચોરહે નિવેદન પર માફી આપી, સાથે જ આવી ટિપ્પણીઓથી બચવા અને સાવધાન રહેવાની સલાહ પણ આપી. તો રાહુલ સામે કરાયેલ માનહાનીની અરજી કોર્ટે ફગાવી, તો અરજી કરનાર મીનાક્ષી લેખીએ કોર્ટના નિર્ણયનું સન્માન કર્યું. રાફેલ મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આપ્યું નિવેદન. કહ્યું કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ નથી કરી. સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનમાં અમારા મુદ્દા નથી. તો સાતવે વધુમાં કહ્યું કે અમે હજુ પણ રાફેલ મુદ્દે સ્પષ્ટ છીએ. કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા અંગે સુપ્રીમ કોર્ટે સંભળાવે પોતાનો નિર્ણય. સબરીમાલા કેસમાં પુનઃવિચાર અરજી પર 7 જજની બેંચને મોકલાયો કેસ. સુપ્રીમ કોર્ટના 7 જજની બેંચને ખાસ કરીને આ નિર્ણય આપવામાં આવ્યો. કર્ણાટકમાં બાગી ધારાસભ્યોએ થામ્યો ભાજપનો હાથ. 13 બળવાખોર ધારાસભ્યોને ભાજપે રાજ્યમાં યોજાનાર વિધાનસભાની વેચા ચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર. બેંગાલુરુમાં કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યો પૈકી 16 ભાજપમાં જોડાયા. હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી સરકારના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ. ખટ્ટર કેબિનેટમાં 10 મંત્રીઓ થયા સામેલ. ભાજપના 8 અને જેજેપીના 1 અને અપક્ષના 1 ધારાસભ્યે મંત્રી તરીકે લીધા શપથ.
જૈશનો ઓસામાં ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં ઓસામા અઝહર આતંકી મસૂદ અઝહરનો સંબંધી બાલાકોટ મનશેરાના જૈશના મરઝનો ઇન્ચાર્જ છે તો અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકીને ભારત મોકલવાની ફિરાકમાં જેએનયુમાં ફી વધારા મામલે વિદ્યાર્થીઓએ કરી વિરોધ પ્રદર્શન તો વિદ્યાર્થીઓએ પ્રશાસનિક ભવનમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કર્યા હોસ્ટેલમાં ફી વધારાને લઈને સ્વામી વિવેકાનંદની પ્રતિમા નીચે વિદ્યાર્થીઓએ લખી અભદ્ર ટિપ્પણી સદીના મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણનું પત્નામાં 74 વર્ષની બ્રેઇન ડેડથી થયું નિધન આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંતની ચેતવણી આપનાર મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન તો સ્કિઝોફ્રેનિયા સહિત અનેક ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા વશિષ્ઠ બાબુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી ખોરવાયું જનજીવન બારામુલા સેક્ટરમાં હિમવર્ષાથી સ્થાનિકોને પડી રહી છે ભારે હાલાકી ચારેકોર છવાઈ બરફની ચાદર સતત બરફવર્ષાથી ઇલેક્ટ્રિસિટી સપ્લાય સિસ્ટમને પણ પહોંચી અસર ખોરવાયો વીજ પુરવઠો અયોધ્યામાં રામ મંદિરનો ચુકાદો આવ્યા બાદ ખુશીનો માહોલ અયોધ્યામાં ઉજવણીમાં ભાગરૂપે ભગવાન રામ માટે રંગબેરંગી કપડાઓ બનાવવામાં આવ્યા ભગવાન રામના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ દેશમાં મંદીને પગલે હીરા બજારમાં પણ મંદીનો માહોલ સુરતના હીરા બજારમાં મંદી જેને પગલે ભારતમાંથી અન્ય દેશમાં હીરાની નિકાસમાં થયો ઘટાડો ઓડિશાના બાલાસોરમાં દરિયાઈ ખાદ્ય પદાર્થની ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ થયો લીકેજ એમોનિયા ગેસ લીકેજ થવાથી ઘણા કારીગરોને પહોંચી અસર એમોનિયાની અસરથી કારીગરો થયા બીમાર છત્તીસગઢના બલરામપુરમાં સીડ બેંકની કરાઈ શરૂઆત જેમાં ઘઉંથી માંડી અળસી મગફળી રાઈ તલ વગેરેના બીજ આપવામાં આવ્યા કોઇમ્બતુરમાંથી આરોગ્ય વિભાગે 3.5 લાખના તમાકુના જથ્થાની જપ્ત કર્યો આરોગ્યને માટે જોખમી તમાકુ કરવામાં આવ્યો કબજે તો આરોગ્ય વિભાગે ગોડાઉન માલિક સામે હાથ ધરી કાર્યવાહી પશ્ચિમ ગોદાવરીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત કાંડાવલીમાં નેશનલ હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં એકનું નિપજ્યું મોત જ્યારે કે અન્ય 20 લોકો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા દિલ્હી બાદ હવે અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો પરંતુ પવનની ગતિ વધારે હોવાથી અમદાવાદીઓને આંશિક રાહત મળી પરંતુ વાયુ પ્રદૂષણથી અમદાવાદીઓ બચી શક્યા નથી શહેરમાં વધતું પ્રદૂષણ કોર્પોરેશન માટે માથાનો દુખાવો સમાન બન્યું કોર્પોરેશન પ્રદૂષણને ઘટાડવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો એએમસી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનને રોમિસન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી બનાવવામાં આવી કાર્બન ન્યુટ્રલ સિટી માટેની કામગીરીમાં વ્યાપારની તકો તો જેમાં કુલ $1.8 બિલિયન રોકાણની શક્યતા કાર્બન ન્યુટ્રલ વિઝન ક્લાઇમેટ ચેન્જ તથા પ્રદૂષણ વિરુદ્ધ કાર્યવાહી માટે એક હાથવગુ હથિયાર સમાન રહેશે ઇમેમોથી બચવા નહીં ચાલે કોઈ કિમિયા નંબર પ્લેટના ખૂણા તોડવા કે વાળવાથી થશે દંડ આરટીઓ અને પોલીસ કરશે દંડ વાહન ડિટેન કરવા સુધીની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જશોદાનગરમાં ભૂવો હજુ જેમનો તેમ 15 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર પણ ઊંઘમાં તો કામગીરી કરવાના નામે રસ્તો બંધ હોવાથી રોડ પર ટ્રાફિક જામની સમસ્યા તંત્રથી લોકો ત્રાહિમાં રાજકોટમાં મગફળીની હરાજી થઈ શરૂ સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે હરાજી 2 દિવસ થતી બંધ 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રના ધોરાજીમાં 2 ઇંચ વરસાદ જ્યારે કે ભચાઉ અંજારમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા અને મૃત્યુનો આંક છેલ્લા 10 વર્ષની ટોચ પર પહોંચ્યો તો વર્ષ 2017માં ડેન્ગ્યુ દર્દીઓની સંખ્યા જે હતી 1,079 હતી જે વધીને હવે 3,465 પહોંચી કમોસમી વરસાદને કારણે તરવડા ગામના ખેડૂતના હાલ કર્યા બેહાલ 15 વીઘામાં વાવેતર કરેલ ખેડૂતે વરસાદને કારણે નુકસાન થતા પાકને ખેતરમાંથી ફેંક્યો બહાર મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન મહેસાણાના ગવાનો પાક ગયો નિષ્ફળ તો પાક નિષ્ફળ જતા ખેડૂતોની પરિસ્થિતિ બની કફોળ કચ્છ ભુજના આસપાસ માવઠાનો માર ભારે પવન સાથે પડ્યો વરસાદ ભુજ માધા પર આસપાસ પડ્યો ધોધમાર વરસાદ માવઠાને કારણે ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અબડાસા લખપતના દયાપર માતાના મઢ સહિતના વિસ્તારોમાં કરા સાથે પડ્યો વરસાદ અબડાસાના ડુમરા મજલ કરોડિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા દેવભૂમિ દ્વારકાના સલાયામાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ ભારે પવન સાથે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો સલાયા ગામના તમામ રોડ રસ્તા થયા પાણી પાણી કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વાતાવરણમાં જોવા મળ્યો પલટો ખંભાળિયા નજીકના આસપાસના ગામોમાં પણ પડ્યો વરસાદ શહેરના રસ્તા ઉપર પાણી ભરાયા માવઠાથી ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ રાજકોટમાં જેતપુર તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો જેતપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો ખેતરોમાં પાક નુકસાનીની ભીતિ જૂનાગઢ જિલ્લામાં માવઠાથી ખેતરોમાં ભરાયા પાણી ખેતરોમાં પડેલા પાકમાં ભરાયા પાણી માવઠાથી મગફળીના પાકને નુકસાન પહોંચ્યું શિયાળુ પાક ઘઉં ચણાના પાકને નુકસાનની ભીતિ કમોસમી વરસાદથી ફરી ખેડૂતોને આવી રોવાનો વારો
જૂનાગઢના માળિયાહાટીના વંથલી અને કેશોદમાં પડ્યો વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા. સતત વરસાદથી ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો. જૂનાગઢમાં કરા સાથે વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસવાની શરૂઆત થઈ. સતત કમોસમી વરસાદથી ખેડૂતો મુકાયા ચિંતામાં. જૂનાગઢના માળિયાહાટીનામાં પડ્યો વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ. જૂનાગઢમાં કમોસમી વરસાદનો માર. વંથલી બાયપાસ વિસ્તારમાં પડ્યો વરસાદ. ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ. રાજકોટના ધોરાજીના છત્રાસામાં કરા સાથે પડ્યો ધોધમાર વરસાદ. સતત માવઠાથી ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું. કચ્છ જિલ્લામાં રાપરમાં પડ્યો ધોધમાર વરસાદ. રાપરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો. શહેરના ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી. વરસાદ પડતા કપાસ, મગ, તલ, મઠ, એરંડા, બાજરી સહિતના પાકને પહોંચ્યું ભારે નુકસાન. રાજકોટના જામકંડોરણાના ગુદાસરી ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી અને કપાસના પાકને પહોંચ્યું વ્યાપક નુકસાન. ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. કરા સાથે વરસાદ પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં કરા સાથે પડ્યો વરસાદ. ગઢાળા, કેરાળા અને ખાખી જાડિયા સહિતના ગામડાઓમાં કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું. કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. જૂનાગઢના માળિયાહાટીનામાં વિરડી ગામે પડી વીજળી. સદનસીબે કોઈ જાનહાની નહીં. નારિયેળીના ઝાડ પર વીજળી પડતા સળગી ઉઠ્યું ઝાડ. ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. જામનગરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. કમોસમી વરસાદથી ખેડૂતો મુકાયા ચિંતામાં. પાટણના સાંતલપુર, વારાહી, રાધનપુરમાં પડ્યો વરસાદ. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી એરંડા, જીરું અને કઠોળના પાકને નુકસાન. સતત બીજા દિવસે પણ જોવા મળી માવઠાની સ્થિતિ. જામનગર માર્કેટિંગ યાર્ડમાં માવઠાથી પલળી ગઈ મગફળી. ખુલ્લામાં પડેલી મગફળીને પહોંચ્યું નુકસાન. યાર્ડમાં મગફળી પાણીમાં તરતી હોવાના દ્રશ્ય પણ આવ્યા સામે. થોડા વરસાદમાં થયું મોટું નુકસાન. નવસારીના વાસ્તામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. સાંજે 6:05 2.6ની તીવ્રતાનો અનુભવાયો આંચકો. ઉનાઈ, ભીનાર, ઉપસળ ગામોમાં અનુભવાયા ઝટકા. નવસારીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ. છેલ્લા 3 દિવસથી આવી રહ્યા છે ભૂકંપના આંચકા. રાજકોટમાં કોર્પોરેશનમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. કમિશનર ઓફિસની સામે જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. વિરોધ પક્ષના નેતાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા ફુવારાની જગ્યાએ લીલી શેવાળ પણ જોવા મળી. વડોદરામાં રોગચાળો વકર્યો. 11 મહિનામાં 751 પોઝિટિવ કેસ નોંધાયા. કમળો વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુના કેસમાં વધારો. વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારો વધુ અસરગ્રસ્ત. રાજકોટમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો. દર અઠવાડિયે ડેન્ગ્યુના 80 જેટલા કેસ નોંધાયા. અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે 10 જેટલા લોકોના મોત થયા. તો સાથે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી નહીવત પ્રમાણમાં જોવા મળી. અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક. ટેકાના ભાવે ખરીદી બંધ હોવાથી ખેડૂતો માર્કેટમાં વેચવા માટે પહોંચ્યા. માર્કેટયાર્ડમાં 1 મણના 900 થી 1,011 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. કચ્છમાં કરા સાથે વરસ્યો વરસાદ. ખાવડા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ. રાત્રિના 3 થી 8 વાગ્યા સુધી અંદાજીત 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન. કહ્યું ભાજપ સરકારના હોવાના કારણે જ સુપ્રીમ કોર્ટે આપવું પડ્યું આપણા તરફી ચુકાદો. સીએમ રૂપાણીના નિવાસસ્થાને કૃષિ વિભાગના અધિકારીઓની મળશે બેઠક. બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે કરાશે સમીક્ષા. આરસી પરદુ પણ રહેશે હાજર. આજે ભાજપના જિલ્લા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા. પ્રદેશ ભાજપ સંગઠન પર્વ અંતર્ગત 33 જિલ્લા અને 8 મહાનગરોના ભાજપના નવા હોદ્દેદારો અને પદાધિકારીઓની નિમણૂક કરાઈ શકે છે. સરકારી તંત્રને શરમસાર કરતો વીડિયો આવ્યો સામે. મોરબીના જાલીડા ગ્રામ પંચાયતમાં મહિલા તલાટીની દાદાગીરી આવી સામે. પંચાયત સભ્યે રોડકામ મુદ્દે માહિતી માંગતા ભડક્યા તલાટી. રાજ્ય સરકારે લીધા 3 મહત્વપૂર્ણ નિર્ણય. આઈટીઆઈ અને પોલીટેકનિકમાંથી નીકળશે લર્નિંગ લાયસન્સ. 20મી તારીખથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ થશે. ઓનલાઈન સેવામાં 7 સેવાનો વધારો કરાયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ રેલવેમાં આવી શકે તે માટે ચાલુ કરવામાં આવેલું કામ જે ધીમી ગતિ ચાલી રહ્યું છે જેના કારણે કેન્દ્રીય મંત્રી સુરેશ અંગાડી નારાજ થયા. કામ ઝડપથી કરવા સૂચનાઓ આપી. હાઈકોર્ટે મહેસાણા જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનો મામલે જે સીલબંધ મતપેટી મંગાવી ચૂંટણીના સીલબંધ મતોની ગણતરી કરી. બંને પક્ષે દલીલો થઈ પૂરી. મતગણતરી અને દલીલો બાદ હાઈકોર્ટે ચુકાદો હાલ અનામત રાખ્યો. અમદાવાદમાં સરકાર દ્વારા 700 કરોડની જાહેરાત મામલે પરેશ ધાનાણીએ કર્યું ટ્વીટ. કહ્યું કે ભીખ નહીં અધિકાર જોઈએ. 700 કરોડની જાહેરાત કરી ખેડૂતોનું અપમાન કર્યું. ખેડૂતોને પાક વળતર પેટે જાહેર કરાયેલ 700 કરોડના પેકેજ પર વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કર્યા પ્રહાર. કહ્યું સીએમ 200 કરોડનું પ્લાન ખરીદે છે તો પછી બીજી તરફ ખેડૂતો માટે માત્ર 700 કરોડની સહાય જાહેર કરવી મજાક ઉડાવી રહ્યા છે. શૈલેષ પરમારે સહાયને ગણાવી લોલીપોપ સમાન.
રાજ્ય સરકારે ખેડૂતોને ચૂકવેલા વળતરની જાહેરાત મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા. કહ્યું કે સરકારે સર્વેના નામે નાટક કર્યું, સરકારે ખેડૂતો માટે નજીવું પેકેજ જાહેર કર્યું. આવા પેકેજ દ્વારા ખેડૂતોની કરાઈ મશ્કરી, ગુજરાતમાં 10,000 કરોડના પેકેજની કરી માંગ. પાક નુકસાન સર્વેની કામગીરી સામે ભાજપના ધવલસિંહ ઝાલાએ પણ વ્યક્ત કરી નારાજગી. ધવલસિંહે ખેતી નુકસાનના અહેવાલને ખોટા ગણાવતા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. અરવલ્લી બાઢ અને ભિલોડામાં ભાજપના તાલુકા પ્રમુખની થઈ વરણી. કાંતિભાઈ પટેલની ભિલોડા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ તો બાઢમાં માનસિંહ સોઠાણી ભાજપ તાલુકા પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરાયા. ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠનનું જનવેદના સંમેલન નડિયાદના કોવાડા ખાતે યોજવામાં આવ્યું, જેમાં પૂર્વ મંત્રી દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી તેમજ ઠાસરા, કપડવંજ અને મહુધાના ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત. બોટાદ જિલ્લા કોંગ્રેસના જનવેદના સંમેલનનું જ્યોતિગ્રામ સર્કલ ખાતે કરાયું આયોજન. જનવેદના સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. અમિત ચાવડાની આગેવાનીમાં યોજાઈ જાહેર સભા, ભાજપ વિરૂદ્ધ કરાયા સૂત્રોચ્ચાર. મોરબીમાં કોંગ્રેસનું ખેડૂત વેદના સંમેલન યોજાયું. નવા બસ સ્ટેન્ડ પાસે યોજાઈ જાહેર સભા. સભામાં પરેશ તાનાણી અને હાર્દિક પટેલ રહ્યા હાજર. તો મોરબીને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ. ભરૂચમાં જનવેદના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી. બેરોજગારી, ખેડૂતોને નુકસાનનું વળતર અને બિસ્માર માર્ગ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કલોલ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર. લવ બારોટ બન્યા ભાજપના નવા પ્રમુખ. કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે લવ બારોટની થઈ વરણી. રાજ્યના એસટીના કર્મચારીઓ માટે મોટા સમાચાર. એસટી કર્મચારીઓને મળશે માકાર્ડ. 5 લાખ રૂપિયા સુધીની સરકારી દવાખાનામાં લઈ શકાશે સારવાર. માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં પણ લઈ શકશે સારવાર. ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે. 9 ડિસેમ્બરે 3 દિવસનું સત્ર મળશે. ગૃહરાજ્યમંત્રી અને સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મામલે કરી જાહેરાત. પાક વીમા સંદર્ભે કરશે ફરિયાદ. વીમા કંપનીઓની ઢીલી નીતિથી ખેડૂતો નિરાશ. કિસાન સંઘે રાજ્ય સરકારને અનેક રજૂઆતો કરી. અમદાવાદના વિરાટનગરમાં એમસીની ઓફિસમાં બપોરે 3 કલાકે અધિકારીઓ આરામ ફરમાવતા જોવા મળ્યા. ફરજ પરના કર્મચારીઓ મીઠા નીંદર માણતા કેમેરામાં કેદ થયા. આમ નાગરિકોના ટેક્સના નાણાંમાંથી પગાર મેળવતા અધિકારીઓ ફરજ દરમિયાન ઊંઘતા લોકોમાં રોષ જોવા મળ્યો. બનાસકાંઠાના નર્મદા વિભાગની ઓફિસમાં કરાઈ તાળાબંધી. કોંગ્રેસના 2 ધારાસભ્યોએ થરાદમાં સાફ સફાઈના અભાવ અને પાણી ન છોડાતા ખેડૂતો સાથે કર્યો હલ્લાબોલ. ઓફિસમાં બેસેલા અધિકારીઓને ઓફિસથી બહાર કાઢી ઓફિસને કરી તાળાબંધી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20,000 મગફળીની બોરી પલળી જવા મામલે બોલ્યા કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયા. એક તરફ સીએમ શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ બેડી માર્કેટિંગ યાર્ડમાં જરૂરી શેડ બનાવતી નથી, જેના કારણે ખેડૂતોને પારાવા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અરવલ્લીના બાઢમાં ખેડૂતોએ કર્યા ધરણા. પાક નુકસાનમાં સર્વે મામલે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. વીમાના લાભથી વંચિત હોવાનો ખેડૂતોનો આક્ષેપ. તાલુકા પંચાયત સામે ખેડૂતોએ કર્યો વિરોધ, તો ખેડૂતોના ધરણામાં ભારતીય કિસાન સંઘ પણ જોડાયો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાની અંગે સર્વે કરવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકારી અધિકારીઓની આળસથી અડધા જ ગામમાં નુકસાનીનો સર્વે કરાયો અને સાથે જ સબસલામત હોવાનો રિપોર્ટ તૈયાર કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખેડાના સંતરામ મંદિર બહાર પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ. વિધાનસભાના મુખ્ય દંડકના ઘરે જવાનો પ્રયત્ન કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકતા કાર્યકરો રોષે ભરાયા. જનવેદના સંમેલન બાદ કોંગ્રેસે રેલી યોજીને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં સીસીઆઈએ કરી કપાસની ખરીદીની જાહેરાત. એક જ ખેડૂત ટ્રેક્ટર લઈને આવ્યો. બપોર સુધી ખરીદી ન થતા નારાજગી. ખેડૂતે વેપારીને વેચ્યો કપાસ તો ભેજનું પ્રમાણ હોવાનું સીસીઆઈનું કારણ. ક્વિન્ટલે 1,000 ઓછા મળતા નારાજગી. ભાવનગરના બુદેલ ગામ નજીક શિપબ્રેકર પર હુમલાના વિરોધમાં રેલી યોજવામાં આવી. શિપબ્રેકર સહિત ડાયમંડ એસોસિએશન તેમજ રેલિંગ મિલ સહિતના ઉદ્યોગકારોએ બંધ પાડીને રેલી કાઢી. કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને તત્કાળ પકડવાની માંગ કરી. સુરેન્દ્રનગરના લીમડીયા એસટી બસ સ્ટેન્ડ બન્યું ઢોરવાડો. બસ સ્ટેન્ડમાં બેફિકર ઘૂમી રહી છે ગાયો. મુસાફરો વચ્ચે બેધડક ગાયો જોખમી રીતે ફરી રહી છે. ગાયોના કારણે મુસાફરોમાં ભયનો માહોલ. બસના બદલે ગાયોના આંટાફેરા વધતા મુસાફરોમાં ડરનો માહોલ. સુરતના મહુવાની સુગર ફેક્ટરીની 44મી વાર્ષિક સાધારણ સભામાં થયો હોબાળો. સભાસદોએ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો. ગત વર્ષની સભાના કામો અંગે પહેલા ચર્ચા કરવા માંગ કરી. એજન્ડાના કામો પર ચર્ચા બાદ સભા પૂરી કરવા સભાસદોની માંગ. અમદાવાદની 7 ફ્લાઇટ 1.5 કલાક સુધી મોડી પડી. અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઇટ મોડી પડી. ફ્લાઇટ મોડી પડવાના કારણે મુસાફરોને થઈ હાલાકી. રાજ્યમાં વધતા પ્રદૂષણ મામલે જીપીસીબીનો એક્શન પ્લાન. છેલ્લા 1 વર્ષમાં 3100 ક્લોઝર નોટિસ, 2700 નોટિસ ઓફ ડાયરેક્શન અને 5300 એકમોની શો પર નોટિસ ફટકારવામાં આવી, તો છેલ્લા 1 વર્ષમાં 32 કરોડ કરતા વધુ નાણાંનો ફટકારાયો દંડ.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરાશે. 25મી નવેમ્બરથી રાજ્યમાં 16 ચેકપોસ્ટો નાબૂદ થતા વાહનોને લાઇનમાં ઉભા નહીં રહેવું પડે. રાજ્ય સરકારે રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ કરવા માટે લીધો નિર્ણય. આ 16 ચેકપોસ્ટ શામળાજી આરટીઓ ચેકપોસ્ટનો પણ તેમાં સમાવેશ. વાહન ચાલકોમાં આનંદની લાગણી. ચેકપોસ્ટ બંધ થતા રોજના પસાર થતા 5000થી વધુ વાહન ચાલકોને લાઇનમાં ઉભા રહેવામાંથી મળી મુક્તિ. રાજ્યની 16 ચેકપોસ્ટ હટાવવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કર્યા પ્રહાર. કગથરાએ કહ્યું કે હવે રાજસ્થાનની બેરોકટોક આવશે દારૂ. વિશ્વની સૌથી ઊંચી સ્મારક અને પ્રતિમા એવો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે રેલમાર્ગે પણ પહોંચી શકાશે. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીએ કેવડિયા સુધીની સંભવિત રેલ લાઇનનું નિરીક્ષણ કરી વડોદરામાં જાહેરાત કરી. આરટીઓની તમામ પ્રક્રિયા હવે ઓનલાઈન થશે. લર્નિંગ લાયસન્સ આરટીઓ સેન્ટરથી નીકળશે. તેની સાથે સાથે અન્ય સેન્ટર પણ ખાસ કરીને ચલાવવામાં આવશે. જોકે સરકારના નિર્ણયથી લોકોમાં મિશ્ર પ્રતિસાદ. વાહન ચાલકોનું કહેવું છે કે ઓનલાઈન પ્રક્રિયા સરળ બનવી જોઈએ. સુરત ટ્રાફિક પોલીસે મેમોની 110 કરોડની રકમ રિકવર કરવા માટે તૈયાર કરી ટીમ. લોકો દંડ નહીં ભરતા આ ટીમ મેમોની ખાસ કરીને રકમનું કલેક્શન કરશે અને સૌથી વધુ મેમો રિક્ષા ચાલકો હોવાનું સામે આવ્યું. કેટલાક લોકો એવા પણ સામે આવ્યા જેમને મળી ચૂક્યા છે 100થી વધુ મેમો. ભાવનગરના અલંગના વેપારી સહિત 4 લોકો પર બુધેલ નજીક થયેલા હુમલાને મામલે દાનસંગભાઈ મોરીનો વીડિયો થયો વાયરલ. ખોટી રીતે સંડોવણી કરી ફસાવવામાં આવ્યા હોવાની વીડિયોમાં વાત છે. અમદાવાદ મનપાએ મચ્છરજન્ય રોગચાળાને રામવા હાથ ધરી ઝુંબેશ. 9 શાળામાં મચ્છરના બિલ્ડિંગ મળી આવતા કરી દેવાય સીલ. 81 શાળાઓને નોટિસ અપાઈ તો કુલ 1.57 લાખનો દંડ પણ વસૂલાયો. અમદાવાદની અંકુર સ્કૂલને ડીયુએ ફટકારી નોટિસ. કાર્યવાહી મામલે 5 દિવસમાં માંગ્યો જવાબ. સ્કૂલ લેખિતમાં સ્પષ્ટતા નહીં કરે તો કરાશે કાર્યવાહી. 5 દિવસમાં જવાબ નહીં મળે તો માન્યતા પણ કરી દેવાશે. અમદાવાદમાં પંચવટી પાસે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી. ચાલુ વાહને ફોન પર વાત કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ. ચાલુ વાહને વાત કરતા 191 લોકો સામે ફરિયાદ. હેલ્મેટ વગરના 702 લોકો સામે ફરિયાદ. મચ્છરોના બ્રિડિંગ મામલે 4 એકમો કરવામાં આવી સીલ તો સાથે જ 120 એકમોને નોટિસ અપાઈ. મનપા આરોગ્ય વિભાગે કુલ 4.37 લાખનો દંડ વસૂલ્યો. અમદાવાદની લાલ દરવાજા ખાતે આવેલ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટની વર્ષો જૂની લાયબ્રેરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટિસ વિક્રમનાથે કર્યું લોકાર્પણ. અંગ્રેજોના સમયમાં લાયબ્રેરીનું નિર્માણ કરાયું હતું. નિકોલ વિસ્તારમાં રહેતા ઝુપડાવાસીઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા હાઈકોર્ટની શરણે. હાઈકોર્ટે કલેક્ટર અને મામલતદારને નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો. દીવ મુંબઈ વચ્ચે પ્રથમ ક્રૂઝ દીવ પહોંચી. જલેસ ક્રૂઝ દ્વારા મુંબઈ દીવ ક્રૂઝ ચાલુ કરવામાં આવી. 400 પ્રવાસીઓ સાથે મુંબઈથી દીવ પહોંચી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો મુંબઈથી દીવનો મૂક્યો હતો પ્રસ્તાવ. સંઘપ્રદેશ દમણમાં વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ તંત્રની પરવાનગી લીધા વિના જ દરિયામાં માછીમારી માટે નીકળેલ 20થી વધુ બોટો સામે મત્સ્ય વિભાગે કરી લાલ આંખ. તમામ બોટના માછીમારો સામે કાયદાકીય પગલાં લેવાના કર્યા આદેશ. આદેશને પગલે બોટ માલિકોમાં ફેલાયો ફફડાટ. વલસાડના હેદલબારી નજીક એક અકસ્માતમાં 3 લોકોના જીવજા મોત. બાઇક વીજના થાંભલા સાથે ટકરાતા 3 લોકોના મોત. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ. અમદાવાદ રિવરફ્રન્ટ પર નેશનલ બુક ફેર 2019નો થયો પ્રારંભ. સીએમ રૂપાણીએ કર્યું બુકફેરનું ઉદઘાટન. બુકફેરમાં 180 જેટલા સ્ટોલનું પણ રજીસ્ટ્રેશન કરાયું, જેમાં નર્મદા ડેમનો નજારો ઉભો કરાયો. અમદાવાદમાં આવેલ નેશનલ બુક ફેરમાં 2019ના વર્ષે નવા આકર્ષણ તરીકે જોવા મળતી તરતી લાયબ્રેરી. તરતી લાયબ્રેરી માટે 12 મિનિટનો ચાર્જ ₹130 રાખવામાં આવ્યો. વર્લ્ડ ડાયાબિટીસ ડેને લઈને આણંદમાં રેલીનું આયોજન કરાયું. સરદાર પટેલ એજ્યુકેશન સંચાલિત પેરામેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ડાયાબિટીસના દર્દીઓને જાગૃત કરવા રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ગિરનાર જંગલની સફાઈ કરવામાં આવી. સાધુ સંતો વહીવટી અધિકારીઓ તેમજ રોપવેના અધિકારીઓ સહિતના તમામે પરિક્રમા રૂટની કરી સફાઈ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.